મને મુંબઈના ઘાટકો પરની અંદર ડોક્ટર ભાસ્કર છે ગોઘારી છે એ ઘોઘારી અત્યારે પેલા જુલિયટમાં હતા થાણા પાસે હોસ્પિટલ છે ને જુલિયેટ જ્યુપિટર સોરી જ્યુપિટર એ જ્યુપિટરમાં હતા હવે અત્યારે હું માનું છું ત્યાં લીલાવતીમાં છે મને કે કે મારા સાહેબ રાતના બાર વાગે કે એક વાગે મારો નિયમ છે મમ્મી સાથે દસ મિનિટ બેસ્યા પછી જ સુવા જવાનું મારી માં પણ જાગે ચલો ભાસ્કરભાઈને તો કદાચ નથી ઓળખતા નરેન્દ્રભાઈને તો ઓળખો છો કયા નરેન્દ્રભાઈ નડિયાદના નરેન્દ્રભાઈ નહીં હો આ નરેન્દ્રભાઈ મોદી આજના દિવસે પણ પોતાની ઓફિસમાં બેસે છે બરાબર નવ વાગે એન્ટ્રી મારે છે જ્યારે પણ ઇન્ડિયામાં હોય દિલ્હીમાં હોય નવ વાગે ઓફિસમાં બેઠા પછી પહેલો ફોન પહેલો ફોન કોને કરે છે કોને કરે છે જો નામ સાથે બોલે છે શું નામ એની માનું નામ શું ઓફિસમાં માં ચેર પર બેઠા પછી નરેન્દ્રભાઈ સૌથી પહેલો ફોન પોતાના બા ને કરે છે બા મજામાં કેમ છો સારું છે માં પણ પૂછી લે બેટા બરાબર છે તબિયત ખાય છે પીએ છે માને તો એક જ દેખાય એને પાકિસ્તાન એને ચાઈના એને એ બધું કાય નું એ તો કહે બરાબર છે તારી તબિયત બરાબર છે ખાય છે પીએ છે અને કોઈ પણ માને જો પહેલો પ્રશ્ન બેટા ખાઈ તો લે છે ને બરાબર ઈવન આજે અમારી માં પણ આવે ને ગોચરી પાણી તો બરાબર કરો છો ને આપો આપો દસ તમારી સમય અને યાદ રાખજો એ શિયાળાની રાત જેવું છે બચપણ ઉનાળાની રાત જેવું છે યૌવન ચોમાસા ની રાત જેવું છે અને ગઢપણ એ શિયાળાની રાત જેવું છે ઉનાળાની રાત ઓછી ટૂંકી હોય દિવસ લાંબો હોય બચપણ ક્યાં પસાર થઈ જાય ખબર ના પડે યૌવનને પૂરું થતા હજી થોડી વાર લાગે છે એમ ચોમાસાની રાત પણ શિયાળાની રાત અત્યારે કેટલા વાગ્યામાં સૂર્યાસ્ત થઈ જાય છોમાં પાંચ કમની અંદર તો સૂર્યાસ્ત થઈ જાય અને એક બીજાની સાત વાગે તેર કલાકનો દિવસ હોય આટલી લાંબી રાત હોય અને એ વખતે ઘરડા માણસની આ રાત બહુ લાંબી લાગે જાણે આમ કોઈ યુગ હોય ને એટલી મોટી લાંબી લાગતી હોય એવા સમય ખાલી દસ મિનિટ તમે સૂતા પહેલા તમારી માં સાથે બેઠા હો ને એ માને એમ લાગે ના ના આ ઘરમાં મારું પણ કોઈ છે નક્કી

દોઢ વર્ષ પહેલા એમને મા બાપને ભૂલશો એનું પ્રવચન રાખ્યું મને કેટકે કરવું શું કરું મેં કીધું કરો આ સમાજની અંદર તમારા સમાજની અંદર જેણે વર્ષથી વધારે સમય પોતાના મા બાપ કે સાસુ સસરાની સેવા કરી હોય એવા પરિવારનું આપણે બહુમાન કરીએ તમે નહીં માનો પચીસ જેટલા પરિવારને ચાંદીની દસ ગ્રામ કે વીસ ગ્રામની લગડી આપી અને એમણે બધાનું બહુમાન કર્યું છે અઠાઈનું બહુમાન થાય વર્ષી બહુમાન થાય લખ્યું છે ને તપસ્વીનું બહુમાન આજે બધાનું બહુમાન કરશો વીસ વીસ વર્ષથી મન મૂકીને પોતાના સાસુ અને સસરાની સેવા કરનારી વહુનું બહુમાન કરશો એડ કરશો આવતા વર્ષથી એડ કરશો મને લાવ્યા છો ને હું બહુ મોંઘો માણસ છું હમજી વિચારીને લાવું છું હું એવી નવી નવી સ્કીમો નાખતો જઈશ ને તમે કહેશો આપજી તો દસ નો ખર્ચો કરાવીને એક કરોડ લઈ ગયા નહીં મારે કાંઈ જોઈતું નથી હું તમને સમજાવું છું કે આપણે કાર્ય કરવા જવું નવી પેઢીને હવે આ ગમતા કાર્યો આજ આજ એક દેરાસરની મૂર્તિની પ્રતિષ્ઠા કદાચ તમે નહીં લ્યો ને તો બીજો કોઈ ભોજીઓ ભાઈ મને મળી જવાનો છે પણ આ સમાજની અંદર આવા કાર્યો કરનારાને પ્રોત્સાહન કોણ આપશે કોણ આપશે તપસ્વીનું બહુમાન કરનારા તમે કરો છો પણ જેઓ એ વર્ષોથી ચોવીયાર કરે છે રાત્રિ ભોજનનો જેણે ત્યાગ કર્યો છે એનો બહુમાન કોણ કરશે આ સભામાં જેને દસ વર્ષથી છેલ્લા દસ વર્ષથી રાત્રિ ભોજનનો ત્યાગ હોય આંગળી ઓછી કરો ગણીને દસ મળશે દસ પણ એનું બહુમાન એ કદાચ પચાસ સો વર્ષી તપ કરતા પણ ચડિયાતું હશે હું એમ નથી કેતો વર્ષી તપ નીચું જ વર્ષી તપ કરનારા એ બહુ સરસ મજાની આરાધના કરી કહેવાય પણ વર્ષી તપ કર્યા પછી જો પરમેનન્ટ ચેન્જ આવે ને તો આપણે કહીએ કે વર્ષી તપ ફળ્યો કેવાય એટલે હવેથી હોટેલ બંધ હવેથી કંદમૂળ બંધ હવેથી અભક્ષ બંધ હવેથી રેસ્ટોરાં બંધ હવે સ્વીગી બંધ